નમસ્કાર દોસ્તો, જય માતાજી. આજે આપણે એક એવા સેવાભાવી માણસને મળવાના છીએ કે જે નાની મોટી ગામને લગતી છે, કંઈ બ્લડ સેવા છે, એવી નાની મોટી સેવાઓ આપતા રહે છે એવા કમલેશજીની આજે આપણે મુલાકાત કરીએ. વેલકમ કમલેશજી. કમલેશજી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર સહકાર રૂપ બન્યા. બરાબર છે. હવે કે તમે ક્યાંના છો અને શું કરો છો? હું એક પાટણ જિલ્લાના નાનકડા ગામ એવું ઊંટવાડા ગામનું વતની છું. બરાબર. અને ખેતી કરું છું અને પ્લસ કે એવું નાના મોટો એવું કે ટાઈમ પાર્ટ ટાઈમમાં કોઈ એવું આવું સેવાનું કામ મળી જાય એટલે સેવા કરું છું. બરાબર છે. તમને ક્યારથી એવું લાગ્યું કે અમારે સેવા કરવી છે? બસ એ જ કે જ્યારે મારા ફાધર અમે નાના હતા ત્યારે મારા ફાધર આપણે અંબાજી જતા પગપાળા યાત્રાળાઓનો સેવા કેમ્પ કરતા હતા, સેવા કેમ્પ બનતા હતા. બરાબર. એ વખતે ત્યારથી તમને ભાવના જાગી કે સેવા કરી છે? એમ કે બરાબર, ત્યારથી નાની સેવા કરતા હતા એટલે અમને પણ ત્યાં જતા ને એવું જોતા કે સેવા એક સારું કામ છે અને સેવા કરતા એટલે કે સેવાનું એમ ભાવના જાગી. બરાબર છે. ખૂબ સરસ છે. તમે સેવાઓ આપો છો નાની એમથી ગામને લગતી પણ, અને પ્લસ કે બીજું સેવા કરવાની ભાવના તમને જાગી ત્યારથી. તમે એમ કે કેવી રીતના તમે સેવાઓ આપો છો ગામની અંદર છે કે બહાર છે? સેવાઓ તો એમ કે આ ગામની અંદર એક એવું વોટ્સએપ ગ્રુપ ચલાવીએ છીએ નાનું સેવા કેમ્પ. બરાબર. એના લગતી અમે તે કે બ્લડ સેવા છે, જેમ કે ગમ કોઈને એવું જરૂરિયાતમંદને એવું ગમે તે નાના મોટી સેવાનું કામ હોય તો સેવા કરી. બહુ સારી વાત છે. તમે લોકોને પ્રેરણા શું તમને મળે છે એમ કે સેવા કરવાથી? સેવા કરવાથી તે જ કે લોકોના આશીર્વાદ એ જ અમારા માટે મોટી ભાવના છે અને બહુ સારી વાત છે તમારી. પ્લસ બીજું કે હવે તમને લોકોને શું પ્રેરણા આપશો કે તમે સેવા કેવી રીતના સેવા કરવી, શું કેવી રીતના આમ કે આગળ તમે કે પોતાની મનની અંદર વ્યથાને? લોકોને તો પ્રેરણા એ જ છે કે તમારા ગામની અંદર કે આજુબાજુ કંઈ બી તો કોઈ બી એવું નાના મોટું સેવાનું કામ હોય તો જરૂરથી કરી લેવું. બરાબર. હા, સેવા કરવાથી એક એવું જીવને દિલને શાંતિ વ્યવસ્થા કે આનંદ મળે છે. બરાબર છે. સેવા એક પરમ ધર્મ છે. હા, સેવા એક પરમ ધર્મ છે આપણો. બરાબર. સેવા એક સારું નામ શૂન્ય અનુપાતી છે. બરાબર છે. ઠીક છે કમલેશજી, ખૂબ ખૂબ આભાર તમારો. તમે અમારી ચેનલની અંદર હાજરી આપી તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. દોસ્તો, આજે આપણે એક મુલાકાત કરી છે કમલેશજીની, ને હવે એક નાના એવા થા કોઈ બી નવા માણસને નવા વિચાર નાણાં સાથે મળીશું. તો ત્યાં સુધી રજા લઈએ અને અમારા નેક્સ્ટ વિડીયોની પણ રાહ જોજો, કેમ કે બીજી કોઈ બી એવો સારો માણસ જે સેવાનું કાર્ય કરતો એની મુલાકાતે જઈશું. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી.